અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ટુમ્મર બાબરા તાલુકાના પ્રવાસે ગયેલા હતા અને ગ્રામ્ય વિસ્તારમાં તેઓએ પ્રચાર અને પ્રસાર કરેલો હતો. અમરેલી સંસદીય મત વિસ્તાર, અમરેલી જિલ્લો અને મહુવા ગારિયાદર વિસ્તારમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર જેનીબેન ટુમ્મરે બાબરા તાલુકાના બળેલપીપળિયા, વાવડી, ગોઘરાળા, વલારડી, ઇંગોરાળા, વાંડળિયા, ગળકોટડી, ખાખરિયા, જાંબરવાળા, કુંડળ, ખંભાળા, કોટડાપીઠા, મોટા દેવળિયા ગામના આશીર્વાદ મેળવેલા હતા. જેનીબેન ટુમ્મરે જણાવેલું હતું કે બાબરા તાલુકાના આશીર્વાદ હંમેશા મારા અને મારા પરિવાર ઉપર રહેલા છે. આ તકે તેમણે જણાવેલું હતું કે અમરેલી જિલ્લાનો મહત્વનો તાલુકો એટલે બાબરા ભાવનગર રાજકોટ અને અમરેલી રાજકોટ હાઈવે પર આવેલો છે. અહીંયા ઔદ્યોગિક વિકાસની વ્યાપક તક છે. ત્યારે અમરેલીથી બાબરા સુધીનો ડબલ પટ્ટી રોડને ફોર લેન કરવામાં આવે તો બાબરાની કનેક્ટિવિટી અમરેલી સાથે વધી શકે તેમ છે. આ વિસ્તાર મુખ્યત્વે પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર છે. ત્યારે ખેડૂતોને કપાસ, મગફળી અને તેલીબિયાના પૂરતા ભાવ મળતા નથી અને ખેતીમાં ખાતર, બિયારણ અને જંતુનાશક દવા પણ મોંઘી બની રહી છે. ત્યારે ખેડૂતોને પાક ઉપજ પર MSP મુજબ ભાવ મળે તે જરૂરી છે. આ ઉપરાંત આ વિસ્તારમાં પશુપાલન અને તેની બાય પ્રોડક્ટ આઈસ્ક્રીમ, ઘી, દૂધ, દહીં, છાશ, મટર, પનીર જેવી વસ્તુઓનું પ્રોડક્શન પણ થઈ શકે તેમ છે અને અહીંયા મિલ્ક કંપનીની જરૂર છે. ત્યારે સરકાર સહકારી ધોરણે અહીંયા મિલ્ક પ્રોડક્ટનું કેન્દ્ર બનાવે તો ઘરે બેઠા બહેનોને પશુપાલનના વ્યવસાયથી રોજગારી મળી શકે તેમ છે. આ તકે તેમણે બહેનોને જણાવેલું હતું કે કોંગ્રેસ સરકારમાં મળતો 370 રૂપિયાનો ગેસનો બાટલો આજે 1000 રૂપિયાએ પહોંચેલો છે. પેટ્રોલ, ડીઝલ મોંઘા થયેલા છે. ખાતર, બિયારણ, દવાઓ મોંઘી બનેલી છે. શિક્ષણ અને લોટ પર પણ ભાજપ સરકાર GST લે છે ત્યારે શિક્ષણ મોંઘું થયું છે.